સુરતમાં સંબંધોની શરમસાર કરતી ઘટના. ડિંડોલી વિસ્તારમાં 16 વર્ષના ભાઈએ 14 વર્ષની સગ્ગી બહેન પર દુષ્કર્મ આચર્યું અને બહેનને ગર્ભવતી બનાવી. મળતી માહિતી પ્રમાણે 16 વર્ષના સગીરે ટીવી પર આવતી ક્રાઇમ સિરીઝ જોઈને સગ્ગી બહેનને પીખી નાખી. સગ્ગા ભાઈએ 14 વર્ષની બહેન પર 3 વખત દુષ્કર્મ આચર્યું. હાલ તો ડિંડોલી પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાય છે. ફરિયાદના આધારે પોલીસે કિશોરને ઝડપી પાડ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, હદ થઈ ગઈ હવે ક્યાંક ને ક્યાંક આપણને લોકોને પણ તમને રિપોર્ટિંગ કરતા અને અમને આ સમાચાર જણાવતા પણ શરમ આવી જાય કે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. પોલીસ કઈ રીતની કાર્યવાહી કરી રહી છે, પરિવારજનોનું શું કહેવું છે? જી બિલકુલ, સગા ભાઈ દ્વારા આ પ્રમાણેની કરતૂત કરવામાં આવી છે ત્યારે તમામ બાબતને લઈને અત્યારે હાલ બાળક છે એનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. સગા ભાઈએ 14 વર્ષની બહેન પર 3 વાર દુષ્કર્મ આચર્યું હતું. એના પાછળનું જે કારણ સામે આવી રહ્યું છે, ટીવી પર કાયમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલ એ સતત જોતો હતો અને સેક્સ રિલેટેડ સીન જોઈને આ પ્રમાણેની કરતૂત તેણે કરી છે, ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પ્રમાણે કે આ રીતની કુરતર કરતું તેણે કેમ કરી હતી, ત્યારે જવાબ તેણે આપ્યો હતો. સમગ્ર બાબતને લઈને અત્યારે ડિંડોલી પોલીસ છે એ કિશોર છે એનું કાઉન્સેલિંગ કરી રહ્યું છે. જો કે 18 વર્ષની નાની ઉંમરનો જે કિશોર છે તેને જ્યુવેનાઇલ જે કસ્ટડી છે એમાં મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ અન્ય કોઈક જે બહેન દીકરીઓ છે એમની સાથે કઈક દીકરી આ પ્રમાણે કરતૂત કરી છે કે કેમ એની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ રીતે ડિંડોલીમાં શરમસાર કરનાર ઘટના છે સામે આવી છે અને ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને 16 વર્ષના ભાઈએ આ પ્રમાણે કરતૂત કરી છે ત્યારે તેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે. જી આભાર ધનરાજ આપનો તમામ માહિતી બદલ.